ભેટ મળી છે પણ હામ હામી બે ની આંખું ભેળી થાય એટલે બે ની પાપણી ઉછાઈ ધરતી ને ખોદવા માટે પાપણ ના પડદા બે નીચું જોઈ જાય. એ શુદ્ધ પ્રેમ હતો. અને પછી મોટા થાય છે અને નાના હતા ત્યારે ભેળા ભેહું સારવા જતા ઓળ કોળામળો રમતા, પછી મોટા થયા પછી અમુક મર્યાદાઓ આવી જાય એટલે જાય નહીં કઈ ભેહું ચારવા કે જાય નહીં. અર્જણ છે એ એકલો પાવો બહુ સારો વગાડતો પોતે, અને એ ભેહું ગાયું ભેહું ચારે પાવો વગાડતો. અને પછી એવી ઘટના બને છે, જાયણીએ નક્કી કરી લીધું તું મારે લગ્ન કરવા તો અર્જુન ની હારે, અર્જુન ના મોટા ભાઈ લાખા હારે જાયણી નો સંબંધ થાય છે. અને પછી એને કહી દીધું અર્જુન ને કે હું લગ્ન કરું તો તારી સાથે, બાકી દુનિયામાં બીજા બધા મારા માટે ભાઈ બાપ હોય છે, હું ક્ષત્રિયાની છું, હું મેરની દીકરી છું, મેં એકવાર નક્કી કરી દીધું મારે આની અરે આ મારો પતિ છે, પછી હું બીજો પતિ ના ધારી શકું. અને આખી વાત કે છે તું મારા ભાભી અમારા એટલે તમે મારી માં કહેવાય, તમે આવા શબ્દો બોલો એ બરાબર ન કહેવાય. શુદ્ધ પ્રેમ છે, સ્પર્શ નથી કર્યો એકબીજાને, આંખું થી આંખું જ મળેલી છે. આખડિયું અણિયાળિયું સરથી પહાર્યું જેના હમી ન દીયું એની કાળ જ હોહર્યું. અને પછી અર્જુન પોતાની ગાયું ભેહું ટૂંકમાં કહું તો મૂકીને નીકળી જાય છે. નવાબ ના એ રાજમાં અમુક લૂંટારાઓ હતા, એ પકડાતા નતા, એને એ બધા અર્જુન પરમારે પકડ્યા. મર્દ મેર તો હોય એનાથી રહેવાનું પકડ્યા, એમાં બહુ ઘાયલ થઈ ગયો, અંદરથી તો ઘાયલ હતો જ. એમાં એવી ઘટના બને છે, એક વખત રાતના 12 વાગે એ મૈયારીના પાદરમાં વડલાને થડે બેહીને અર્જણ છે એ પાવો મીંડો વગાડવા, અને જાયણીને હંભળાણા સુર જાયણી છે એ ઉઠીને જાય છે. અર્જણને પાવો વગાડતા વગાડતા આમ પડછાયો દેખાણો, આમ જોયું એટલે જાયણી છે એટલે કીધું કે અત્યારે આ રાતે તમે અહીંયા આવો છો. એટલે જાયણી એટલું જ કીધું કે મને મારી મર્યાદાની ખબર છે, તું પાવો વગાડ્યું સાંભળીને વહી જાય, હવે હું જાજુ જીવી પણ નહીં, કારણ કે તારા સિવાય હું બીજે વિવાહ ન કરી શકું. પછી અર્જુન એને સમજાવે છે કે તમે મોટા ભાઈ મારો છે ને યારે સંબંધ થયો તો તમે મારા માં કહેવાઓ. આટલી વાત હાલતા હાલતા એટલું ખાલી જાણીએ કીધું કે તું પાછી તારી ગાયું ભેહું ચારવા મેં હું ભાત લઈને આવીશ, તારા સિવાય હું કોઈ ધણી ન ધારી શકું. એને કીધું મારી ગાયું ભેહું ક્યાં હોય મને ખબર નથી. જાયણી કે તને નથી ખબર મને ખબર છે, ગામના કોઈ એવા માણસે એને અધરો અધર તારી ભેહુંને વેચી નાખી છે. એ અહીંથી હાકીને ભાલમાં જવું હોય તો 45 નો ખૂણો આડો આવે, એટલે 45 સુધી પૂગ્યા ને તો પારું ડૂકી ગયા, હારી ગયા, ત્યાં બેહી ગયા. ભેહું ઠેઠ ભાલમાં પૂગી છે, આપણું ગીત કોઈ દી ખોટું ન હોય, ભેહું તારી ભાલમાં ઘાયલ પારું 45માં જોલા ખાય. અને ગીર ગાય અત્યારે વખણાય છે એમ તે દી વખણા દીધી, એટલે ગાયું ગોંદરે જ છે, મયારીમાં જ છે, ઘેડમાં જ છે, પણ વાસરું ગીર ગાય વાળા છે વઢિયારમાંથી આવ્યા હતા, એને અધરો અધરો કુકે વેચી નાખ્યા, એટલે વાસરું છે એ ઠેઠ વઢિયારમાં છે, બાકી તારું તારા અહીંયા ગાયું તારી ગોંદરે છે. ઈ આ 2-3 કડી ગીતની યાદી થઈ, એટલા માટે છેલ્લી વાર પાવો વગાડી લે. જાયણી અર્જુન ને કહે છે કે ચાંદો ગયો એ દી ચોકમાં ઘાયલ, ચાંદો ગયો ચોકમાં અને હે લે રીડા હરિયું આજ મેરે આલાર શેરમાં અર્જણ હે પરમાર હે મેર હું તું
આજ પાવો વગાડી લે અને ચાંદો ઉગ્યો ચોકમાં આ ચોકમાં કેવો ચંદ્ર આવ્યો છે શનિવારનો આપણો શુદ્ધ પ્રેમ છે એ પ્રેમને માની અને પછી હું દાદુ જીવી નહીં શકું અને તાતું જો ગાયું બે હું લઈ આવ્યો હોય તો મને ખબર છે ગીત ગવાય છે પણ હવે જે મજા છે આટલી જયારે વાત કરી ને ત્યારે જાયણી ને અરજણીઓ એમ કે છે કે હવે આ ગામમાં હું કોઈ દી પગ નહીં મૂકું પણ મને એટલું કે જાયણી તારે મારી આરે જ વિવાહ કરવા છે લગ્ન કરવા છે એવો તને વિચાર શું કામ એમ કે ક્યાં કારણે આવ્યો છે ત્યારે જાયણી અરજણ ને કે છે કે રીતે નક્કી કર્યું અને શું કામે નક્કી કર્યું કે એટલા માટે કે જાપે તારી ઝૂંપડી ઘાયલ તાપે તારી ઝૂંપડી તો એમાં શું થયું ત્યારે અર્જણીયા જાયણી કે છે એમાં મને આવતા જાતા નો એનો નાયો અર્જણીયા એટલો વિશ્વાસ છે એનું કારણ તારે જાયણી કે છે એટલા માટે કે તારે ને મારે એ જ ઠીક છે મારે ઠીક છે માટે ઠીકને એનો નામ શુદ્ધ પ્રેમ એટલે આ કડીમાં મેં કીધું કે હે 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 જાયણી ને હે એક અરજણીઓ ઘાયલ હજી એનો ચોક માં ઉભો ચાંદ હૈડાના આ પ્રેમ ઢીલા ઈ તો હાથ હંફાવે અને હવેની કડી બહુ સરસ છે છેલ્લી કડી બીજું ગીત નથી કહેતો પણ શુદ્ધ પ્રેમ કોને કહેવાય કવિ કોને વંદન કરે સલામ કરે કે હે 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 રાજ પવિત્ર એ આવા પ્રેમની રાહે કહે રાજ પવિત્ર
ઈશ્વરે કહે રાજ પવિત્ર આવા પ્રેમની રાહે જે ચાલિયા ને સલામ હૈ